સ્ટેચ્યુ ઓફ યુનિટીના 5 કિલોમીટરથી નજીકમાં આવેલ બારગામોને છેલ્લા 10 દિવસથી અંધાળા ઓલેચવા પડી રહ્યા છે. 10 દિવસથી દક્ષિણ ગુજરાત વીજ કંપની વીજ પુરવઠો નહીં પૂરો પાડતા જે ધારાસભ્ય ચિત્ર વસાવાય એક સપ્તાહમાં પ્રશ્નની હલ નહીં આવે તો નર્મદા ડેમનો થર્મલ પાવર કબજે કરશે અને કેનાલનું પાણી બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે. નર્મદાના થર્મલ પાવર પર કબજો કરવાની, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હલ્લાબોલ કરવાની અને કેનાલના પાણી બંધ કરવાની ધમકી ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ ઉચ્ચારી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવાએ અગાઉ એસટી બસના પ્રશ્ન અંગે તેમજ હોસ્પિટલના પ્રશ્ન અંગે ધારદાર રજૂઆત કરી લડત ચલાવતા તેમનો ઉકેલ આવ્યો, પરંતુ દોડતું થઈ જવા પામ્યું. હવે ધારાસભ્ય ચેતર વસાવાએ જીઈબી કચેરીની મુલાકાત કરી વીજળીના પ્રશ્ન અંગે અધિકારીનો ઉઘાડો લેતા જીવી તંત્રનો માફાફડાટ ફેલાયો છે. ધારાસભ્ય ચેતર વસાવાનું જણાવ્યું હતું કે આજરોજ મારા કાર્યાલય પર મોટી સંખ્યામાં ખેડૂતો, સરપંચો એમની વેદના અને જીબીના પ્રશ્નો મારી સમક્ષ રજૂ કર્યા હતા, ત્યારે અમે પોતે પણ આજે જીબીમાં આવીને જોયું તો તમારા અને અમારા વિસ્તારમાં કેટલાય ગામો જેવા કે ફૂલસર, નાગ, નામગીરી, તણજી, વાંદરી, પાનખલ્લા, વાઘમર, માથાસર, ચોપડી, કાંજલ, દૂધર, બેબાર જેવા ગામો કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી 5 કિલોમીટરની રેન્જમાં છે તેવા ગામોમાં છેલ્લા 12 દિવસથી એટલે કે 21 તારીખથી લાઇટ નથી, ત્યારે એનો જવાબ મળે છે કે હું સુરતની ટીમને બોલાવીશ ને જોડાવીશ લઈશ. એવા 5 વર્ષથી 1029 ખેતીવાડીના કનેક્શનની અરજી પેન્ડિંગ છે. અમે ડીઈને પૂછ્યું તો ગ્રાન્ટ નથી તેવો જવાબ આપ્યો છે. આ વિસ્તારમાં વીજળીનો મોટો પ્રશ્ન છે. હું સરકારને પૂછવા માંગુ છું, ગરીબ આદિવાસીઓની વીજળી બાબતે અન્યાય કેમ થઈ રહ્યો છે? તેમની સાથે ભેદભાવ કેમ કરવામાં આવે છે? મારી સરકારને અપીલ છે કે અમને મજબૂર ના કરશો, અમારા વીજળીના પ્રશ્ન હલ નહીં કરો તો અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હલ્લાબોલ કરીશું અને જ્યાં આખા ગુજરાતની વીજળી મળે છે તે નર્મદા ડેમ પાસે આવેલા થર્મલ પાવરને પણ કબજો કરી લઈશું. જ્યાં કેનાલમાંથી પાણી આવે છે તે નહેરને પણ બંધ કરી દઈશું, તેવી ચીમકી આજે તેજર વસાવાએ ઉચ્ચારી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી ખેડૂતોના પ્રશ્નોને લઈને મારી પાસે આવે છે. વીજળી અને પાણી વિના એમના મહામૂલ્ય પાક સુકાઈ રહ્યા છે, પડી રહ્યા છે, ત્યારે મારી સરકારને અપીલ છે કે આ ખેડૂતોનો પાક બચાવી લો. આજે અહીં ડીઓ રજા પર ઉતરી ગયા, સ્ટાફ નથી, આવું કેમ ચાલશે? આવતા અઠવાડિયે સોમવાર સુધીમાં હું ફરીથી આવીશ અને પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશ, તેવી ચીમકી ઉચ્ચારી નાખી. વીજળી અધિકારીને પણ ભ્રષ્ટાચાર કરે છે તેવી ફરિયાદ મને મળી છે. એમાં ખેડૂતોને ખેતીવાડીના મીટરો બેસાડવામાં લાઇટના સીસીના હપ્તા માંગે છે, અધિકારીઓ નાણાં ઉઘરાવે છે. અંગે મને જાણવા મળ્યું છે કે થાંભલા મૂકવા 1500 અને લાઇન ખેંચવાના 2000 અને મીટર નાખવાના 2500 રૂપિયા લેવામાં આવશે, જે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં જો અમારા પ્રશ્નો હલ નહીં થાય તો અમે નર્મદા થર્મલ પાવરનો પણ કબજો કરીશું, તેવી ચીમકી ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ ઉચ્ચારી છે. પણજી, વાંદરી, પાનખલા, વાઘુમર, ચોપડી, કંજાલ તો એ ગામોમાં પણ તમે વીજળી આપો અને અમને પણ અન્યાયમાંથી બહાર લાવો. અમારી સાથે આટલો બધો ભેદભાવ કેમ, આટલી બધી અસમાનતા કેમ, એ હું સરકારને પૂછવા માગું છું. અને સરકારને અપીલ છે કે અમારી આ માગણી તાત્કાલિક ધોરણે થાય અને સરકારને કહેવા માગીએ છીએ, અમને મજબૂર ના કરશો. અમને મજબૂર કરશો તો અમે આવનાર સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ ત્યાં પણ પહોંચીશું જ્યાં વીજળી ઉત્પન્ન થાય છે નર્મદા ડેમમાંથી, એ થર્મલ પણ કબજે કરીશું. અને જે નહેર થકી, નર્મદા કેનાલ થકી તમે આખા ગુજરાતમાં પાણી લઈ જાઓ છો, એ કેનાલ પર પણ જઈને અમે એ કેનાલ પણ બંધ કરીશું. એટલે સરકારને વિનંતી છે કે અમને મજબૂર નહીં કરશો અને અમારા લોકો આટલા બધા પ્રશ્ન લઈને અહીં આવે છે, અમારા બજેટમાંથી તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરીને આ લોકોના જે પાકો બળી રહેલા છે, જે પાકો સુકાઈ રહેલા છે, એમને બચાવી લો, એ એક ધારાસભ્ય તરીકે, જવાબદાર નાગરિક તરીકે અમે તમને અપીલ કરીએ છીએ. એટલે આ પ્રસંગે અહીં આવતા અહીંના ડીઈ પણ અચાનક રજા પર ઉતરી ગયેલા છે, સ્ટાફ પણ નથી, મહેકમ નથી, અહીં ટીસી પણ ઉપલબ્ધ નથી, ઘણા પ્રશ્નો છે. આવનાર અઠવાડિયા પછી પાછા અમે આવતા સોમવારે અહીં આવવાના છે, ત્યારે તમામ પ્રશ્નોનો ઉકેલ થાય એવી અપેક્ષા રાખીએ છીએ. એટલે સાહેબ, ચર્ચાય છે કે ખેડૂતો પાસેથી ખેતીવાડી લાઇટના મીટર તેમજ ટીસી માટે હપ્તા લેવામાં આવે છે અથવા તો એમની પાસે ઉઘરાણું કરવામાં આવે છે, એ બાબતે શું કહેશો? અહીં ઘણી મોટી સંખ્યામાં ખેડૂતોએ અહીંના જે જવાબદાર અધિકારી છે એને રજૂઆત કરી છે. જ્યારે પણ થાંભલા ઊભા થાય છે ત્યારે 1500 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે લાઇન ખેંચાય ત્યારે 2000 લેવામાં આવે છે, જ્યારે મીટર મૂકવા આવે છે ત્યારે 2500 રૂપિયા એક્સ્ટ્રા લઈ જાય છે. તો એમને પૂછ્યું તો એવી કોઈ જોગવાઈ નથી, પણ માણસો લઈ જતા હશે એવો જવાબ મળ્યો છે અમને. આવનાર સમયમાં અમે એ લોકોને આવતા સોમવારે બધા સ્ટાફને અહીં લાઇન પર ઊભા રાખીને ઓળખ પરેડ કરવાના છે અને જે પણ જેણે પણ પૈસા લીધા છે એ પૈસા અમે રિટર્ન ખેડૂતને અપાવવાના છે. સાથે ખેડૂતોને તમે શું સલાહ આપવા માંગશો? ખેડૂતોને હું સલાહ આપવા માંગુ છું,
आ वीजळी आपणे पैसा आपीने खरीदीए छीए एटले कोईए गभरावानी जरूर नथी, आवा खोटी रीते कोईए पैसा आपवानी जरूर नथी। एक बाजु खानगी कॉर्पोरेट क्षेत्रने आ लोको मफतना भावे वीजळी आपे छे अने आपणे घरे बे ગોળા બાળીએ એક પંખો ચલાવીએ એમાં વિજિલન્સ સવારે 6 વાગે આવીને રેડ પાડે છે ત્યારે આપણે બધાએ જાગવું પડશે, એમનો પણ સામનો કરવો પડશે। અને આવનાર સમયમાં જ્યારે આપણે નર્મદા થર્મલ પાવરનો કબજો લેવાનો થશે, સ્ટેચ્યુ ઉપર જઈને હલ્લાબોલ કરવાનો થશે, નર્મદા કેનાલ પર જઈને કેનાલ બંધ કરવાની ફરજ પડશે, ત્યારે બધા મારી સાથે આવજો, અમે તો આગળ રહીશું ને આગળ પહેલા દંડા અમે ખાઈશું, પણ આ વ્યવસ્થા અમે ચલાવવાના નથી।